નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ જ્યાં અત્યારે ગુજરાતમાં પરિસ્થિતિ છે છે પાણી હજી ઓસર્યા પણ લોકોની સમસ્યાઓનો અંત નથી આવતો ત્યાં આગળ આ સરકારે હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતની અંદર અને ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જ્યાં આગળ નેતાઓ જઈ રહ્યા હતા ત્યાં લોકોનો આક્રોશ એટલો બધો છે વડોદરાની અંદર કે આ ને જોતા પોલીસે પણ એક્શનમાં આવવું પડ્યું ને જે લોકો આક્રોશ કરી રહ્યા હતા મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તેમની ધરપકડ પણ કરી લીધી આપણી સાથે નરેશ ઠક્કર સર જોડાયા છે કારણ કે ક્યાંક ને ક્યાંક સર જે રીતે ભારતીય જનતા પાર્ટીનું વર્તન અત્યારે થઈ રહ્યું છે અને મુખ્યમંત્રી એમ કહે છે કે મીડિયા કહેતા હોય તો મીડિયાને ક્યારેક એ જે કહેતા હોય એને માનવું જોઈએ અને આપણે કામ કરવું જોઈએ પણ ક્યાંક મીડિયા ઉપર જ એક્શન લેવાય છે આને શું કહેશો તમે નમસ્કાર ગોપીબેન આ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી હું સાક્ષી રહ્યો છું અને એમાં સાથે સંકળાયેલો છું પણ જે પરિસ્થિતિ છેલ્લા દસ પંદર વર્ષથી આવી રહી છે અને દેખાઈ રહ્યું છે એ બહુ જ ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે કથની અને કરનીમાં ફરક આપણે બધા જોઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રી એમની સંવેદનશીલતા અને એની સાથે એવું કહે છે કે ભાઈ મીડિયા કહે તો એની ટકોર છે એમાંથી યોગ્યતાને ગ્રહણ કરી અને

રાજનેતાઓએ સત્તા હાંસલ કરી હવે નથી કરી શકતા આ વડોદરાની ઘટના એ કોઈ વ્યક્તિ પ્રેરિત નથી પ્રકૃતિની આફત હતી પણ નિષ્ફળ કોણ ગયું સરકાર અને સરકારી તંત્ર તો એની સામે બોલવું એ કોઈનો ગુનો થોડો છે સુપ્રીમ કોર્ટ શું કહે છે આપણે યુપી ના એની અંદર જે જજમેન્ટ આવ્યું એ શું કહે છે કે ભાઈ ન્યાય બી તમે જ કરી નાખશો કોઈ કે આક્રોશ દુઃખ દર્દ અને એ વ્યક્ત કર્યું તો એને જેલમાં મૂકી દેવો એની સામે પોલીસ ફરિયાદ એક એ નથી આવી આવી ઘટનાની હોય પણ આટલા મોટા દર્દ અને યાતનાઓની વચ્ચે સહાયની વાત તો બાજુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે કહ્યું ને બે મુદ્દા પર આપણે વાત કરવાની છે કે ભાઈ દુઃખ દર્દ બાટવાનું છે એમની તકલીફો સાંભળવાની છે એને દર્દ ઓછું કરવાનું છે થાય તો સહાય કરવાના છે

વરસાદે તો દાંટ વાળી દીધો છે આવકે તે આખા દેશમાં અને એવી પરિસ્થિતિની અંદર જ્યારે સભ્યપદ અને નોંધણીનું કામ આવે અમારા ભરૂચમાં બી એક ઘટના બની એક માનનીય ધારાસભ્ય શ્રીએ કોમેન્ટ મૂકી ત્યારે સામે એને રિટર્ન કોમેન્ટમાં જવાબ મળ્યો કે ભાઈ અત્યારે શું કરવું જોઈએ દુઃખમાં ડૂબેલાઓને તમારે સાંત્વના આપવી જોઈએ સહાય આપવી જોઈએ એમને હળવા કરવા જોઈએ કે તમારે સભ્યપદ નોંધણી ની ઝુંબેશ કરવી જોઈએ કોણ જાય છે બજારમાં કીટ જવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જયારે તૈયાર નથી થતા અંદર અંદર ગભરાય છે એમને પોલીસની સુરક્ષાની એ વ્યક્ત કરે છે કે ડર લાગે છે એમની સાથે જવાની વાત કરે છે ને એમાં પણ ખેંચા ખેંચ છે એમાં પણ જુદવા જૂથબંધી છે આ પાર્ટીને ખરેખર તો ક્યારેક ક્યારેક અમને એવું લાગે છે જે જૂના છે એમને એવું લાગે છે કે આ પાર્ટી ને થયું છે શું કઈ તકલીફ કયો રોગ લાગ્યો છે જે જનતાએ એમને ખભા પર બેસાડી બેસાડીને સુધી પહોંચાડ્યા છે જે વાત થતી હતી એ વાતને સાકાર કરવાને બદલે એમાં વિકાર સ્વરૂપે જે બનવ્યું અહંકાર સ્વરૂપે જે બહાર આવ્યું એમના એ સહિષ્ણુતા જ ખતમ થઈ ગઈ આપણે બધા કહેતા હતા એવું જોતા તા ચાલતું હતું પાંચ વર્ષ દસ વર્ષ પહેલા કે કોંગ્રેસ પાર્ટીના ઘણા બધા કે કેટલાક કલાકારોને એવા અસહિષ્ણુ થયા છે

જે જે હેતુઓ માટે સ્થાપના કરવામાં આવેલી પ્રજાએ જેને ઉંચકીને માથે ચડાવ્યો એને લગાવ્યો એ આ પાર્ટી છે ઘટનાઓ દુર્ઘટનાઓ બનવી એ કદાચ કોઈ રાજકીય પાર્ટીના હાથમાં નથી હોતી પણ એને સમાવી દેવી એનું નિરાકરણ લાવવું એને સોલ્યુશન આપવા એમને સહાય કરવી પ્રજાના દુઃખ ઓછું કરવું એમની પાસે લાખો કરોડોના વિકાસના કામો માટેના ફંડ છે પણ મને કહો તો ગુજરાતમાં કેટલાને કયા ફંડ ની જાહેરાત થઈ જે કઈ ફંડ જાહેરાત થઈ અને જે કામો માટેના હતા એ નહીં થયા બેન એને કારણે તો વિકટ પરિસ્થિતિ સર્જાઈ વડોદરા એટલે સયાજી રાવ ની સ્વપ્નનગરી કહેવાય એ સયાજી રાવના એમની પ્રતિમા પાસે પાણીની શું દર્શા દુર્દશા થઈ ક્યારેય ના થયું હોય વડોદરાના ઇતિહાસમાં ક્યારેય ના થયું હોય અને તમે પણ જાણો છો આપણે બધા પત્રકારો પણ સમજીએ છીએ અને જાણીએ છીએ કે વડોદરાએ તો ભારતીય જનતા પાર્ટીને ગળામાં એ પહેરી લીધેલું છે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થયેલી છે અને ત્યાર પછી જ્યારે આ મતદાતાઓ સમર્પિત થયેલા મતદાતાઓને આ દુઃખ દર્દના સમય આવે છે જાય છે કયા મંત્રીને શું નથી સંભળાવ્યું એક કોંગ્રેસે તો ઉશ્કેરેલા નથી પત્રકારોને બી એવું કહેવાય છે કે તમે લોકો વિરોધી છો હવે તમારે પત્રકારે એમને મદદ કરવા માટે આંગળી ચીધીને રસ્તો બતાવો એને જો એ લોકો વિરોધ કહેતા હોય તો પછી હવે કશું રહેતું નથી ટીકા સહન નથી થતી ખોટું થાય છે ખરું તમે ખોટું કરો છો એવું ભારતીય જનતા પાર્ટીને કોઈ સામાન્ય કાર્ય કરતા હોય એ મધ્યમ કક્ષાનો કાર્ય કરતા હોય નેતા હોય એ મોટો નેતા હોય કે ગમે તે હોય હવે એનાથી સહન થતું નથી ટીકા સહન નથી થતી એમાંથી રસ્તો કાઢીને પેલા અખબાર ની અખબાર ના એમાં આવવું કે કોઈ હવે વિઝ્યુઅલ મીડિયા આવ્યું હવે યુટ્યુબ આવ્યું એની પર ટીકા આવે તો તરત એનું સોલ્યુશન ટીકા કેમ આવી હવે તો એનું કદાચ કારણ એવું બી હોય ને કે એમને એક સિક્યુરિટી મળે છે એક સુરક્ષાનું અભેદ કવચ મળે છે ખુલ્લે આમ જયારે બધા જ જોઈ રહ્યા હોય બધું જ દેખાય રહ્યું પડતી આવે તો કેમ આવે પડતી ના ચોક્કસ કેટલાક કારણો હોય બેન લોકપ્રિયતા જે કંઈ બની રહ્યું છે એ કોની વિરુદ્ધનું છે કયા કારણથી થઈ રહ્યું છે બાકી તમે કે મેં એક વખત વિશ્લેષણ કરતા એવું વિચારેલું ખરું કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટી હારે તમે ને મેં કોઈ હિંમત કરીને એવું કીધેલું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આટલા જીતશે કે એમનો જે ડિફરન્સ છે તે આટલો ઓછો થઈ જશે કોઈ પણ વાસ્તવિક સ્વરૂપમાં જયારે જે કઈ સામે આવી રહ્યું છે ગોપીબેન તો બધા એક્સેપ્ટ કરવું જોઈએ એ તરફ તમારી કે મારી વિચારધારા વળે અને તમારા ને મારા દિમાગમાં એવો વિચાર આવે કે ભારતીય જનતા પાર્ટીને શું થયું છે આ કઈ તરફ પાર્ટી જઈ રહી છે તમે સાંભળ્યું હશે જોયું હશે અખબારોમાં બી આવી રહ્યું છે આરએસએસ ની જે બેઠક થઈ એમાં પણ કેટલું મનોમંથન થયું કેટલું બધું એમને પરિશ્રમ કર્યો અને પરિશ્રમ કર્યા પછી કયા પરિણામ પર જવું પડ્યું કયા સૂચન ઉપર જવું પડ્યું કેમ જવું પડ્યું એમને વિશ્વાસ કેમ ડગ્યો જે તમને ઉપર લઈ જાય એનો જ તમે એને જ લાત મારો કે એને જ ફંગોળી દો એ પરિસ્થિતિ કોઈ પણ પક્ષમાં હોય સાહેબ એવું નથી કે આ ભારતીય જનતા પાર્ટી માટે મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની પડતીની નિશાનીઓ છે કોંગ્રેસ ને તો પણ ક્યાંક આવું જ થયું છે આજે ભાજપ જેના નામે વાહવાહી કરાવતું હતું કહેતું હતું કે કોંગ્રેસના સિત્તેર વર્ષના શાસનમાં શું થયું પછી એમને જ દસ વર્ષનો સુવર્ણ કાળ મળ્યો આગલા બે પાંચ વર્ષ ગણો કેન્દ્રમાં હોય ગુજરાતમાં પચીસ વર્ષનું શાસન કોણ સત્તાવીસ વર્ષનું શાસન કોણ હવે આવું કોણ બોલે છે ગોપીબેન બોલે છે બોલવાની તક મળી કે તમારા સત્તાવીસ વર્ષના શાસનમાં તમે શું કર્યું સત્તા મળી ત્યારથી લડાઈ ચાલુ થઈ સત્તા પચાવી બહુ અઘરી છે ભારતીય જનતા પાર્ટી છું હું તો સાક્ષી છું બ્યાસી ચોર્યાસી ની અંદર જે કઈ થયું જેમને સ્થાપના કરી આ વડોદરામાં જો આજે નલિન ભટ્ટ જીવતા હોત અશોક ભટ્ટ અમદાવાદમાં જીવતા હોત અને આ બધા સ્થાપક જે લોકો છે જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની કેન્દ્રમાં દિલ્હીમાં દેશમાં હવે એવું લાગવા લાગ્યું છે કે અમને હરાવવા ઇમ્પોસિબલ છે જેમ ડોન કો ડૂન ના મુમકીન જેવી વાત ડાયલોગ હતો એવું ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ હવે મનમાં થઈ ગયું છે કે અમને હરાવવા મુશ્કેલ જ નહીં ના છે બે વસ્તુ વ્યક્તિ પછી કોઈ પણ પાર્ટી ની હોય કે કોઈ પણ વિચારધારા ની હોય એક તો પહેલી તો વિચારધારા છૂટી જાય અને વિચારધારા આખી આડી અવડી થઈ જાય ભારતીય જનતા પાર્ટી જનસંઘની જે સ્થાપના હતી વિચારધારા હતી એ વિચારધારામાંથી જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની અને આરએસએસ નું એને બેકબોન કહેવાય એ એની અંદર જે બધી શાખાઓ થઈ હતી હવે જુઓ વિશ્વ હિન્દુ પરિષદ નું શું થયું

જે એકાઉન્ટમાં એ નખાયું એ હવે ભારતીય જનતા પાર્ટી તરફ નખાયું અને કોઈ ચંદ્ર કરો સક્સેસ નથી રહેતું સફળ નથી થતું ઉચ્ચ શિખરે નથી બેસતું જે ચડે છે તે પડે છે એ કુદરતનું કદાચ એવું નથી લાગતું તમને કોપીબેન કે ગુજરાતી પરનો જે કંટ્રોલ ગુજરાતના નેતાઓનો તો તે તો ભૂલી જ ગયા છે ભલે દિલ્હી ગયા હોય પણ કહેવતો પણ ભૂલી ગયા જીવનનું જે સત્ય છે તે પણ ભૂલી ગયા કે ભાઈ તમે જેને અવોઈડ કરો જેને અવગણો જેને ગણતરીમાં ના લો એ જ તમારા નાશનું કારણ બની જાય છે વિકાસ અને અને વિનાશ એની વચ્ચે કા ના મૂકી દીધો જે વિકાસ હતો એ વિકાસની વાતો જ્યારે વિનાશ તરફ દેખાય આખો દેશ જુએ હવે તો યુટ્યુબ મીડિયા આવી ગયું છે ને બેન તો બધા જોઈ શકે છે તમે એક ક્લિપ નાખો એક ઇન્સ્ટા મૂકો લાખો ને કરોડો વ્યુઅર્સ જુએ છે અને એ શું કરે છે એ એની ધારણા બાંધે છે એક મત બાંધે છે મત આપતા પહેલા હવે મત બંધાવવાની પ્રક્રિયા બહુ તેજ તેનથી થઈ ગઈ અને એટલે ભારતીય જનતા પાર્ટી બસો ચાલીસ પર અટકી પણ પ્રજાના આક્રોશને પ્રજાની લાગણીઓને લાગણીઓ અમદાવાદ જુઓ કેવડું મોટું હવે આજે અમારું ભરૂચ માટે એવું કહેવત કહેતા હતા ને અમે બી ઈચ્છતા હતા કે ભાઈ અમારું શહેર કેમ એમાં ન આવ્યું ભાઈ સિટી કે છે ને પેલી કઈ સિટી બનાવી છે આપણે

આ તમે ને હું બોલી આપડે આ બોલીશું તો ઘણા બધા અંદર એમના પેટમાં આંતરડા આડા તેડા થઈ જશે એવું કહેવાય કે એમને તો હવે ટીકા કરવાનો મોકો મળે અરે ભાઈ અમે ટીકા કરીએ છીએ તો કેમ કરીએ છીએ કે તમને સાચું અને સારું દેખાય એના પ્રમાણે ચાલો તો તમારી લોકપ્રિયતા તમારા સમાજની અંદર માન મોભો મતલબો જળવાઈ રહે આ જે ધારાસભ્યો બહાર ના નીકળી શકતા હોય અને ને કોઈ આક્રોશમાં એને જે દર્દ યાતના બેઠી છે એના ઘરની અંદર સૂવે કેવી રીતે પંખો ના ચાલે ગરમી બફારો કેટલો હોય આ બધી પરિસ્થિતિમાં વીજળી વગર પીવાનું પાણી વગર રસ્તા પર જવાની પરિસ્થિતિ વિના વિકટમાં વિકટમાં જીવનમાં જીવ એ મનો એની મનોદશા કેવી હશે તમે કોઈ સાયકેટ્રીસ્ટ માટે પૂછ્યું કે આ રેલ પૂર એમાં ગ્રસ્ત જે રહ્યા એમને જે બોતેર છોતેર ઇઠોતેર એસી કલાક હજુ તો પાણી ઉલેચાય છે બેન હવે એ એક વ્યક્તિ બચાવ નથી કરતા પણ એ વ્યક્તિ કઈક થોડું આડું તેડું ખોટું બોલી ગયો હોય તો એમાં પોલીસ અને પોલીસ બી વખાણ નથી થતા એવું થોડું છે એક એક વાયરલ થઈ છે જુઓ ભરૂચના ના ટ્રાફિક ને એને એક બાળક અને એ બચાવી લીધું બધા બધું સાચું કામ સારું કામ કરતા હોય છે પણ કોઈ એક ભૂલ અથવા તો કોઈ એક એવી એવી પ્રવૃત્તિને કારણે તમે સમાજમાં બદનામ થઈ જાઓ તમારી લોકપ્રિયતા ને ઓટ આવે એવું શા માટે કરતા મુખ્યમંત્રી જુદું કે અને એમના આવેલા નેતાઓ જુદું કરે એનો મતલબ એવો પત્રકારો સંવેદનશીલ મુખ્યમંત્રી છે પણ એમની વેદના કે સંવેદના નું મૂલ્ય એમની કેબિનેટ એમના મંત્રીઓ એમના આઈએસ આઈપીએસ અધિકારીઓ એની અંદર એ પાસોન થાય છે ખરી એ લોકો ને એની કોઈ કિંમત છે ખરી બધાને આપે કીધું ને કે અમને કોઈ હરાવી શકતું નથી ભાઈ બધા જ હાર્યા છે ઇન્દિરાજી બી હાર્યા છે વાજપેયી અને ઘણા બધા અત્યારે બી હાર્યા છે ભલ ભલા બીજા બી હારી શકે છે કેમ નથી હારતા એ લોકો કહે છે આપણે કશું કહેવાનું રહેતું નથી પણ વડતા પાણી થાય ને ત્યારે બહુ વેળાસર એમને જાગી જવું જોઈએ અને એને ખાળવું જોઈએ પ્રવાહ આવતો હોય સરપંચ ખાલી વીસ હજાર કેવું કઈ ખર્ચી શકે છે જ્યોતિષના એમાં કહીએ છીએ કે દશા મહાદશા દશા બદલાય આ ભારતીય જનતા પાર્ટી નું શું બદલાયું છે પ્રજા જાણે છે આ તો આપણે વાત કરીએ છીએ પણ પ્રજાને ખબર છે કે કોણ ક્યાં કેમ કેટલું ને કેમ બદલાયું છે પૈસો આ પૈસો પણ પચાવવો અઘરો છે સત્તા ને લક્ષ્મી આ બે ને ડાઈજેસ્ટ કરવી એ બહુ મહાપુરુષો ને સજ્જન પુરુષો જ કરી શકે કાટા કરી શકે બરાબર છે પણ એની સાથે બધાને ને થાય એવું જરૂરી નથી આ બધા પાછળ ક્યાં એક જે ભ્રષ્ટાચાર જે લક્ષ્મી ની તમે વાત કરી પણ ભાજપ નો ભ્રષ્ટાચાર એ બોલે છે આવા સોશિયલ મીડિયા ઉપર ટેક ચાલે છે

જેની ગાડીને પંક્ચર થયું છે તો એ લાઈવ ઇન્ટરવ્યુ આવીને ઉભો થઈ જાય છે એને એને છે 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 તો આ સરકારને ખબર તમારા વડોદરાની જ આપણે વાત કરીએ કેટલા હજાર એ થઈ ગયું ક્યારે જ થશે એમની તો દિવાળી બી બગડશે એમનું તો નવરાત્રી પણ બગડશે હવે આજ પરિસ્થિતિની અંદર મેળા રાજકોટમાં મેળા બંધ થઈ ગયા ભરૂચના મેળા પણ ધોવાઈ ગયા ક્યાં વિકાસ કેવો હોવો જોઈએ ક્યાં થવો જોઈએ જગ્યા નથી પૈસો નથી પ્રોજેક્ટ નથી એમની પાસે પ્રોજેક્ટ નું અમલીકરણ ક્યાં છે એટલે કહે છે કે ભ્રષ્ટાચારે આ ભ્રષ્ટાચારે ગામોના ગામો ને શહેરોને તો ડૂબાડ્યા પણ એ પછી પણ હવે જો એ પાર્ટી ના સમજે ના એનું એ કરે તો પુન મૂલ્યાંકન કરીને કઈક નવું નહીં કરે તો એ ડૂબશે પાણીથી ગામ ડૂબે રસ્તા ડૂબે ઘર ડૂબે પણ પ્રજાનું જયારે પાણી ગરમ થઈ જાય ને તેજ બની જાય અને બહાર અભિવ્યક્તિના સ્વરૂપમાં આવી જાય તો કોણ ડૂબે આ કોંગ્રેસ ડૂબી કદાચ સમજી સમજાવવામાં આવ્યું કે જે કઈ છે તે મૃત પ્રાય થયેલી કોંગ્રેસમાં જીવ આવ્યો ગુજરાતમાં કોઈ એક બેઠક જીતવાની આશા નતી અપેક્ષા નથી બધી ગણતરીઓ મુકતા હતા એને બધે જીતીને ત્યાં ગયા અને આ જે ભારતીય જનતા પાર્ટી ચારસો પાર આપણે કહેતા હતા અને તો મોદી સાહેબ અને શાહ સાહેબ હતા ધે ડુ લાઈક એનીથીંગ બરાબર છે પણ નથી થઈ શક્યું આજે બધાએ પોતાના વિચારો બદલવા પડ્યા જે કંઈ સજેશન કરે છે સંઘ સંઘ શું છે એ તો બહુ મોટી એની ચર્ચાની વિષય છે પણ પાર્ટીએ પોતાની માતૃપિતૃ સંસ્થાને બીજો એક કોરાણે મૂકી દીધી હોય એના બદલીને રસ્તો બદલીને ચાત્રીને બીજે જતું હોય તો પરિણામ ભોગવવું પડે બહુ છે એટલે આજે ભારતીય જનતા પાર્ટી માટે તો હું પણ એવું કહું છું કે આ ભારતીય જનતા પાર્ટી ને થયું છે શું એમાં એવા તે કેવા લોકો ભરાયા છે તો બધાને ખબર છે કે આપણે કોંગ્રેસમાંથી જ ઉઠાવી લાવ્યા છે ને તો પછી આપણી અલગ કોંગ્રેસ ને થાય એમાં કોઈએ અ ટીકા નહીં સમજવાની તમે જ્યાંથી જે માલ લાવ્યા રાશિ માલ લાવ્યા સારો માલ લાવ્યા તો સારું થાય રાશિ લાવે તો ગંદાય ઉઠે તમારું અનાથ બી પકડે છે તમારા માણસો બી તમારી સાથે નથી તમારે મારે પ્રયાસ કરવાની જરૂર છે અત્યારે કોંગ્રેસ પણ બજારમાં એવું કહી રહી હશે કે ભાઈ ભાજપ એના જ ભ્રષ્ટાચાર ના એનાથી બેસી જતું હોય તો આપણે ખાલી થોડો સમય રાહ જોવાની ને થોડી વધારે મહેનત કરવાની જરૂર છે પણ ભારતીય જનતા પાર્ટી એ સમજી લેવું પડશે કે એની અંદર જો કે એવું મનાય છે એનું કારણ છે ગોપીબેન અમારે જે પત્રકારોની અંદર બી ચર્ચા થાય છે એવું છે ને કે ભાઈ પહેલા છે ને પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટી માટે કાર્યકર્તા સર્વસંમત સર્વસંમત એની અંદર નેતા હતો અત્યારે શું છે નેતાઓની જોડે જોડે એક પેરેલન એડમિનિસ્ટ્રેટિવ પોલિટિક્સ પૂરું ઊભું થયું છે વહીવટકર્તાઓને એમણે સોંપ્યા અને ભ્રષ્ટાચાર ના વધે તો શું થાય આજે તમે ધારાસભ્યને શું કરવું શું નહીં સાત જગ્યાથી અભિપ્રાય લો એમાંથી સંગઠન અને એમાંથી બે જગ્યા હોય બાકીની પાંચ તો એવું હોય કે જે એની સાથે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલો હોય તો એ તો એને યોગ્ય લાગતું હશે તે જવાબ આપશે ધારાસભ્યો બી ટેન્શનમાં છે નીકળે જોઈ બહાર હજુ જોતા જાઉ આ માત્ર વડોદરામાં બન્યું છે અમદાવાદમાં બી બનશે કઈ હવે એટલે ફરી પાછો એક તમારા મુદ્દા પર આવી જવું કે અત્યારે કોઈ કાળે

હકારાત્મક વે ની અંદર સમાજ સાથે સંકળાવાની જરૂરથી કરવું ને પણ આજે હમણાં એક આજે એ આવ્યું કે આખું તળાવ વેચાઈ ગયું તમે તળાવ વેચી દો અને સરકાર ને ખબર ના પડે સરકારની જમીનો વેચાઈ જાય અને સરકાર ને ના ખબર પડે તો એને સરકાર કહીએ કેવી રીતે એટલે પ્રજા બધું જે જોઈ રહી છે એ સ્વયં પોતાના મતને બહુ મજબૂતીથી બાંધી રહી છે અને એક વાત તો ભૂલી જવી જોઈએ જે સમય કરે છે કોઈ નથી કરી શકતો જે વરસાદનું પાણી મબલક પા લણી આપે છે એ જ વરસાદનું પાણી અસંખ્ય લોકોને ખતમ પણ કરી શકે છે એની ઉપર પ્રકૃતિ ચાલે પણ પ્રકૃતિની ઉપર પણ કોઈનો પ્રકોપ ચાલવાનું શરૂ કરવામાં આવે પણ જે રીતે એક એક મામલા સામે આવી રહ્યા છે કારણ કે વડોદરા શહેર જે છે કારણ કે શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દા ઉપર ગઈકાલે એક ટ્વીટ કરી અને શક્તિસિંહ ગોહિલે પણ એવું કેવું કે વડોદરા એ જગ્યા છે કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાર ચૂંટણી એટલે બે માં પ્રધાનમંત્રી માટેની ચૂંટણી લડ્યા એ જ વડોદરા એ જ ગુજરાતમાં આવવા માટે પ્રધાનમંત્રી પાસે હવે ટાઈમ નથી એટલે ક્યાંક આખી રાજનીતિ જે અત્યાર સુધી ગુજરાત સેન્ટ્રિક હતી એ હવે બદલાય છે કારણ કે દેશમાં પણ એક એવો મેસેજ ગયો છે કે ગુજરાત સેન્ટ્રિક રાજનીતિ જ થઈ રહી છે અને ગુજરાતના લોકોને એવો મેસેજ જઈ રહ્યો છે કે અહીંયા આગળ બધું ભૂલાઈ ગયું છે ખરેખર પરિસ્થિતિ એવી છે નરેન્દ્રભાઈ મોદીને સંસ્કાર નગરી સયાજી નગરી વડોદરા માટે હિત પ્રેમ કે લાગણી ભાવના ના હોય એવું ન બને એમની પાસે સમય નથી એ કટાક્ષમાં કહીએ યોગ્ય છે પણ ખરેખર એમણે જે ગુજરાત મૂકીને દિલ્હી સર કર્યું ત્યાર પછી જે દિલ્હી ગુજરાત સચવાવું જોઈએ જે એમના ભરોસે ગુજરાત મૂકીને ગયા એ લોકો ગુજરાતને સાચવી નથી શક્યા એવું કોઈ અંતર એનું પ્રિડિક્શન કરી શકતો અંતરાત્માનું તો મોદી સાહેબના અંતરાત્માનું પ્રિડિક્શન માં એ કદાચ કહી શકે કે હા હું જે તમને સમૃદ્ધિ વૈભવ સત્તા આપીને ગયો એ તમે સાચવી નથી શક્યા હા એમના નામથી ફરી ચાલ્યા બીજા આવ્યા પણ જે કોઈ આવ્યા એમણે ગુજરાતને સાચવવાનું એને આગળ લઈ જવાનું કારણ આપણે આમાંથી કદાચ અત્યારના વર્તમાન જે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે એમાં આ મુખ્યમંત્રીને વાત કરીએ પણ જે આવે એમણે શું કોઈ રાજકોટ

અ શિવસેના શું પરિસ્થિતિ થઈ એક જમાનામાં મહારાષ્ટ્ર એટલે શિવસેના અને શિવસેના એટલે મહારાષ્ટ્ર કહેવત હતું કોંગ્રેસ એટલે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર એટલે કોંગ્રેસ કહેવતું હતું ભારતીય જનતા પાર્ટી આવીને અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સૌથી વિકટ પ્રશ્ન એમને જેવો મહારાષ્ટ્રનો છે એવું હિમાચલ પ્રદેશ બધે જ કંઈક ને કંઈક રીતે કાતર સીધી ચાલવી જોઈએ એને બદલે કાતર આડી ચાલી છે એટલે જે કપાયું છે એનાથી કોઈ વસ્ત્ર કે વૈભવી કંઈક પરિધાન બનવાને બદલે સાહેબ આડું તેડું થયું છે માથે પણ મુકાય એવું નથી મોદી સાહેબ થી પણ નહીં થી પણ પણ એમાં ક્યાંક ને ક્યાંક તો બધા જ જવાબદાર છે કોઈને કોઈ એમાં નિમણૂક કરવામાં આવી કેવી નિમણૂકો થાય છે ગોપીબેન કેવી નિમણૂકો થાય છે જે ભ્રષ્ટાચાર વ્યભિચાર એના ટોચ પર બેઠેલા હોય એને જ સીધું માથાથી ચોટલી પકડીને આસન પર બેસાડી દો તો ભારતીય જનતા પાર્ટી કેટલું ચાલશે કેટલું જીવશે હજુ જુઓ સંગઠનની ચૂંટણીઓના નામે હજુ નિમણૂકો નથી બદલાતી નવું તો જોઈશે કહેવાય છે ને કે ખાબોચિયામાં રહેલું પાણી ગંદાઈ ઉઠે એ પછી ખાબોચિયું હોય કોઈ પાર્ટી હોય કોઈ સંગઠન હોય કોઈ સંસ્થા હોય પરિવર્તન તો કરવું જ પડે પરિવર્તન અને પ્રક્રિયા છે એની અંદર સારું મળી જાય ક્યારેક કોઈ સારું મળી જાય તો સારું મળી જાય તો ખરાબ ખરાબ મળેલાનું ધોવાઈ જાય સારા કામ કરનારા મળી જાય તો જે પાછલી છાપ છે ધોવાય પણ અત્યારે તો ચારે કોર હાહાકાર છે તો એ ભ્રષ્ટાચાર નો છે અને આવત આવી દુર્ઘટનાઓ ભલે પ્રાકૃતિક હોય ભલે એમાં પણ પ્રાકૃતિક ઘટનાઓ પણ આજે કહેવાય છે કેવી એવી બેન માનવ સર્જિત વડોદરામાં શું જોર સોરથી બધા જ ટાઇટલ જ તમારું હોય સબ ટાઇટલ પછી બને ટાઈટલ એ શું કે પ્રકૃતિ સર્જિત દુર્ઘટના કારણ કે કારણ શું છે પાણી ઉપરથી વરસાદ ક્યારેય નતો પડ્યો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તો ગુજરાતીને દેશની તાસીર છે પણ આ પાણી કે જે સાહેબ ઘર અંદર ઘૂસી જાય ઘરમાં ઘુસી જાય સુતેલું બાળક રાત્રે નાણાં લેવા ગયા કરવાની તમારે મલમ લગાડવાનો છે ત્યારે તમે આંગળી મારીને એને દુખતી જગ્યા પર દબાવો એ અત્યારે જે કઈ બની ગયું છે એ આપણા રાજમાં તમે બી છો હું પણ છું રાજ તો ભાજપનું છે આપણે એ રાજમાં જીવી રહ્યા છે પણ અફસોસ હવે આપણને જે જૂના જોગીઓ તમે જૂના જોગીઓ તો જુઓ આવવા તૈયાર નથી આવતા નથી દરેક પર જૂના સંગઠન છે ઉપર બે બેસાડી દીધા હવે કદાચ ત્રીજા ચોથા નું શું થાય છે જુઓ પણ એમને કોઈ પૂછવા નથી જતું એમની કોઈ સલાહ લેવા નથી જતું એટલે પાર્ટીમાં અત્યારે જે કઈ બોટમ લેવલ પર બી ચાલે છે એ શોધે છે કે ધંધો શું મળે છે માટીની લીઝ મળે છે રેતીની લીઝ મળે છે કોઈ જગ્યાનું સરકારી સરકાર થયેલી જગ્યા કેવું એવું કંઈ મળે છે કોઈક સારું કરે છે તો એમાં આડા કેવું થયું કેટલું આડા થયું એને રોકવો કેટલો ટોકવો કેટલો અને એમાંથી સેટલમેન્ટ કરીને આ સેટલમેન્ટ અત્યારનું પોલિટિક્સ બેન ઓનલી સેટલમેન્ટ પોલિટિક્સ બધામાં જ બધાનું ટકાવારી ઉપર ચાલતી સરકાર હોય તો પછી શું થાય કર્ણાટકમાં કેમ ભાજપે શાસન ખોવું પડ્યું બેન ભાજપ વાળા તરીકે બી હું વિચારી શકું કે ભાઈ આપણે ખોવું પડે છે તો એમાંથી તો મનોમંથન કરો આત્મચિંતન કરો આત્મસ્લાધા કરવી બહુ સરળ છે આત્મચિંતન કરીને પોતાને ચેન્જ કરવું પરિવર્તિત કરવું એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે અતિ કઠિન અને કપરું તપશ્ચર્યા જેવું કામ છે બદ્રીનાથ કેદારનાથમાં જઈને બેસી જવાથી તપશ્ચર્યા નથી જવા થવાની મંદિરોની યાત્રા કરાવવાથી તપશ્ચર્યા નથી થવાની ના થઈ અને ફરતી બી નથી ફળે છે શું તમે સાચા હૃદયથી માનવ સહજ રીતે માણસાઈ વગરનું જીવન કેવું લાગે અકારું લાગે આખરું લાગે આ સરકારના રાજની અંદર હવે સૌથી બહુ મોટી વાત છે કરો એક એપિસોડ આપણે કેટલા લાખ લોકો ભારત છોડીને જતા રહ્યા બેન કેમ જતા રહ્યા એમને માતૃભૂમિ વાલી નથી પણ એમને ખબર છે કે અહીંયા હવે સેફ્ટી નથી સિક્યુરિટી નથી અહીંનું કશું જ કાયમી એનું નથી ક્યારે એક નાનકડી વાત તો પણ આ આવું ને પોલીસ ની આપણો તમને મારો તમારો મારો તો જીતો જાગતો એ છે ને કે ચૈતર વસાવાનું સૂર્યમતી સર્જન આટલું મોટું કહ્યું કોને રિસ્પોન્સિબલ ફોર ધેટ તમે લઈને જન્મ દીધો હવે ખાલો એટલે એવું હોય ને કે ક્યારેક ખોટી જગ્યાએ હાથ દરેક દર માંથી એ નથી ઉંદર નથી નીકળતા બોરિંગ પણ એ પણ નીકળે અને એ નીકળે ને એવું છે અત્યારે અત્ર તત્ર સર્વત્ર નકારાત્મક જે સ્થિતિનું સર્જન થયું છે એ પણ જેવી રીતે સંઘે ત્રણ દિવસ બેઠક કરી એવી રીતે ગુજરાતમાં પણ એવા માણસોને બેસાડીને કરવાની છે કે ભાઈ બચાવો હવે આગળ વધારવાની વાત છોડો

સંતાની યાદના બહુ ટૂંકી છે અને હિન્દુ ધર્મના નામે કે મુદ્દો ડાયવર્ટ કરી દેવામાં આવે એટલે બધું જ ભૂલાઈ જાય છે વડોદરાનો ફ્લડ પણ ભૂલાઈ જાય છે એ પીઆરપી ગેમ ઝોન પણ ભૂલાઈ જાય છે તક્ષશિલા પણ ભૂલાઈ જાય છે અને હરણી પણ ભૂલાઈ જાય છે હવે એમાં એક સાચી વાત કહું કદાચ એક પેલી ભક્તિ ભાવ લાગ્યો હોય અને એક થાય તો એક વસ્તુ સુધીન થાય નહીં અને બીજું કે વિપક્ષે પણ જ્યારે જો ખરેખર એને સત્તા લેવી હોય કાં તો પછી એમણે એવું જ માની લીધું હોય કે આમાં સત્તા પર આવવામાં બહુ મજા નથી તો પછી દોરી છૂટી મૂકી દેવી જોઈએ પણ એમણે હકારાત્મક અભિગમ રાખીને પ્રજા પાસે ફરી એમનો પ્રેમ જીતવા માટે અને સમર્થન લેવા માટે જવું પડશે ભારતીય જનતા પાર્ટી એવું કરવાનું છે કે ભાઈ જે હતું મળ્યું હતું આપણે ગમે તે ભૂલો થઈ એ ભૂલો સુધારીને કાં તો આપણે પાછા સેટલ થવું છે તો એને કરવું પડશે કારણ કે પ્રજાનો મત હવે એટલો બધો સસ્તો સરળ રાખશે યાદ રાખે છે ત્યારે ઇલેક્શનની ટકાવારીમાં જોવો જોઈએ કયા મત કેટલા ટકા પ્લસ માઇનસ થયા જ્યાં જે જીતતા હતા ત્યાં તેમની જીતની માર્જિન કેટલા ઘટી ગયા કે પાંચ થી કેટલા જીત્યા હા એ વખતે જીતી બહુ બહુ એટલે છે નકારાત્મક આ લોકસભાની ચૂંટણીમાં તો ચવાણું પણ ન સંવેદના બદલી નાખે ને એટલી તીવ્ર ના હોવી જોઈએ એ મુખો થઈ જાય અત્યારે શું થઈ રહ્યું છે બેન જે વેદના સહન કરી રહી છે મોંઘવારી હોય કે આવી બધી આફતો હોય દુર્ઘટનાઓ હોય અકસ્માતો હોય ગમે તે એ પરિસ્થિતિમાં તમને એની વેદના ને ફીલ નહીં કરો અને એ સંવેદના હીન બની જશે સંવેદનશીલતા એકલા એનું એક ધ્રુવીકરણ કરાય અને ચાલે પણ જે રસ્તા પર હવે તો આ કેમ કેવું પડ્યું ને કે ભાઈ વિચારવું પડ્યું કે જાતિ જાતિ જનગણના જે મુદ્દો છે એની અંદર ક્યાંક રીથિંક કરવું પડે છે કરવું જોઈએ અને એ જ દેશ હિત માં હોવું માત્ર હજુ તો કોઈ સત્તા પર બેસવા તૈયાર નહીં થાય એવી પરિસ્થિતિનું સર્જન થશે એના માટે કોણ કારણભૂત છે એ સમય કહેશે પણ ભારતીય જનતા પાર્ટી માટે એક વ્યક્તિ તરીકે તો હું એટલું ચોક્કસ કહ્યું એક આટલા વર્ષના મારા પત્રકારત્વ હતો ત્રીસ વર્ષ પૂરું થશે બધા જ આપણે કોંગ્રેસ વાળા સાથે બી હડતા મળતા હોઈએ છીએ ભાજપ વાળા સાથે બી હોય ભાજપમાં આપણે કદાચ આપણી વિચારધારાના એ હોય હું કહી શકું પણ એ વિચારધારા નું ટકી રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે હું મારી નજર સામે જે હું જોઉં કે પેલા હું કર્યું આને હું કર્યું ત્યારે મને એવું થાય કે આટલા માટે મહેનત થઈ લઈ જનસંઘની સ્થાપના થઈ લઈ કારણ કે મને ઘણા બધા વડોદરામાં ફ્લડ આવ્યા પછી ઘણા બધા વડોદરાથી ફોન આવ્યા અને એ ફોન કરવા વાળા લોકો હતા એ ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ અને એ લોકોએ એવું કીધું કે અમારે નામ ના ડિક્લેર કરતા કે પણ કે કે આ ભ્રષ્ટાચાર આ નેતા કરેલો છે આ ભ્રષ્ટાચાર આ ઉભું કર્યું છે એમાં આ નેતાનું ઇન્વોલ્વમેન્ટ છે અને એક 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 નેતા આખે આખી બ્રિફિંગ આપી રહ્યા હતા કે આ વસ્તુ આને કરી છે આ વસ્તુ આને કરી છે એના લીધે આમાં આ વસ્તુ થઈ અને આ વસ્તુ હવે ધીરે ધીરે કદાચ ભારતીય જનતા પાર્ટીના ના પોતાના કાર્યકર્તા પણ બોલતા થયા છે કે ના જે ભ્રષ્ટાચાર થયો છે કે જે પાણી આવ્યું છે એના લીધે જ થયું છે જે બેઝિક કેડર હતી ને જેને ભારતીય જનતા પાર્ટીને ખભા પર ઉઠાવીને ઊંચકીને ઊંચું શિખર પર બેસાડી એ લોકોને તો બહુ દર્દ છે એ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે કારણ કે એમને બે જાતની ફિલિંગ થાય છે કે અમે કરેલી મહેનત પછી જે કોઈ બેઠા છે તે તો લૂંટફાટ જ કરે છે એમને તો પૈસો, વ્યભિચાર ભ્રષ્ટાચાર સિવાય કઈસામાં રસ હતોતિ ધંધો તમે એક જો ભારતીય જનતા પાર્ટી ખરેખર એની અને બીજું બેન એટલે તો મેં આગળ કીધું ને તમને કે હાથી જારે એના વજન થી પડી તૂટી પડતો હોય બેસી બેસી જતો હોય તો પછી કોઈ મહેનત કરવાની શું સુરે હા હું એવું કહી દઉં હું હું તો આગળ ભી કહી ચુક્યો છું હું ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠા રાખનારો વ્યક્તિ હતો મેં પત્રકાર હતો સહ

ફોન પર મોબાઈલ પર ખાનગીમાં વાતો કરીને નહીં એમને એમની અંતર જે અવાજ છે એને જાહેર માધ્યમમાં જાહેર એની લેવલ ઉપર લાવવો પડશે નહીં જે પાર્ટી માટે તમે તન મન થી સમર્પિત થયા એ પાર્ટી જ નહીં રહે તમારું યોગદાન તમારું બલિદાન તમારું જે કઈ હતું એનું શું થશે ઘણા ઘણું બધું ન્યુછાવર કરીને પાર્ટીને ઉભી કરી છે બેન છે ભરૂચમાં ઢગલેબંધ લોકો છે જેને આજે કોઈ પૂછતું નથી અને એ લોકો કે તમારી જે અહીંયા બી છે

હવે એની મર્યાદાનો અંત આવ્યો છે સહિષ્ણુતાનો અંત આવ્યો છે આમ થઈ જશે ભાજપ જ જીતશે સારું ને જીતે તો આપણને શું વાંધો છે આપણો શું વિરોધ છે સારું કરે જીતે નહી સારું કરે હારે હાર પણ એની જીત પણ એની પણ જનતાનું શું જનતાનું છો તમારું તો પાંચ પચીસ ટકા તો સાહેબ બધું જ બધા જ કરતા હોય અને અત્યારે તમને ખાસ કહી દઉં ધંધો ધાપો છોડીને જે લોકો ફૂલ ટાઈમ રાજકારણમાં આવતા હોય બેન રાત દિવસ બપોર સાંજ અને મજૂરી કરતા હોય એ શું કરે આપણે એને કઈ સર્ટિફાઈડ નથી કરતા કે સર્ટિફાઈડ એમને એક્સેપ્ટ નથી કરતા પણ એક માત્રા હોવી જોઈએ પણ જયારે માત્રા વિહીન બની જાય અને આવો સાગર જ છલકાવતા રહે તો ક્યાં જવું અને તે બી કેવા કેવા કૌભાંડો સાહેબ તમને રસ્તા ઉપર માટી જોવા મળે શું થાય અત્યારે બી કહીએ અને નાખે છે છે હું ઉદાહરણ આપું છું કે નથી બનતું એવું બને સારું બી બને છે પણ એ વીસ ત્રીસ ટકા છે જે સાહીઠ સિત્તેર ટકા ને ખાઈ જાય છે તમે ખાલી પચાસ ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા સારું કરો એ ચાલીસ ટકા તમારું પ્રજા માફ કરી દેશે પણ પ્રજાની હવે માફ કરવાની ક્ષમતા લગભગ હું માનું છું ત્યાં પૂરી થઈ ગઈ છે પરિવર્તન આવે છે જોઈએ શું થાય છે કારણ કે હવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું થશે એ ખૂબ માયને રાખશે કારણ કે એ લોકલ લેવલની ચૂંટણી હશે ગામડાના મુદ્દાઓની ચૂંટણી હશે એ ગ્રામ પંચાયતોના મુદ્દાની આખી વાત હશે તો વધારે ઇન્ટરેસ્ટિંગ હશે સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર